તો વાત કરીશું આજે રમાઈ રહેલી મેચની. તો રાજકોટમાં આજે ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વન ડે મેચ રમાશે. ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ વન ડે સિરીઝ પૈકી મુંબઈ ખાતે યોજાયેલી પ્રથમ મેચમાં ટીમ ઇન્ડિયાનો પરાજય થતા રાજકોટમાં રમનાર બીજી વન ડે મેચ નિર્ણાયક બનશે. બપોરે 2 વાગે રાજકોટના ખંડેરી સ્ટેડિયમમાં મેચ શરૂ થશે. પહેલી મેચ હાર્યા પછી કોહલીએ કહ્યું હતું કે લોકેશ રાહુલને ટીમમાં સ્થાન મળે તે માટે હું ચોથા ક્રમે રમવા તૈયાર થયો હતો. હું માનું છું કે ચોથા ક્રમે મારું પ્રદર્શન સારું નથી રહ્યું, પરંતુ કપ્તાન તરીકે મને એક્સપેરિમેન્ટ કરવાની છૂટ છે અને આ હાર પછી કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. સિરીઝની આ નિર્ણાયક મેચ છે, તેવામાં કિંગ કોહલી ફરી એકવાર ત્રીજા ક્રમે બેટિંગ કરશે તે લગભગ નક્કી છે. રાહુલ ઇજાગ્રસ્ત પંતની જગ્યાએ વિકેટ કીપિંગ કરશે, તે ઉપરાંત મિડલ ઓર્ડરમાં ચોથા ક્રમે યોગદાન આપશે. રક્ષિત પંડ્યા આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. રક્ષિત, આજે ભારત અને ઓસ્ટ્રેલિયાની મેચ રમાવા જઈ રહી છે, લોકોમાં પણ ઉત્સાહ છે. દીક્ષિતા, ચોક્કસ જે રીતે વાત કરવામાં આવે તો આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી જે વન ડે મેચ છે તે રાજકોટના ખંડેરી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યોજાવાની છે, જેને લઈને કહી શકાય કે તમામ તૈયારી છે તે પૂર્ણ થઈ ગઈ છે. આજરોજ 11 વાગ્યાથી તમામ પ્રેક્ષકો છે તેમને એન્ટ્રી છે તે આપવામાં આવશે અને 1 વાગ્યે છે તે જે બંને ટીમો વચ્ચે જે ટોસ થશે અને ત્યારબાદ 1.5 વાગ્યા છે તે મેચની શરૂઆત થઈ જશે. એટલે કે કહી શકાય કે આજના દિવસની અંદર છે તે સૌરાષ્ટ્ર અને રાજકોટના ક્રિકેટ રસિકો માટે એક સારા સમાચાર છે કે જે રીતે વાતાવરણની વાત કરીએ તો જે રમત હોય છે તે રમતને લગતું જ વાતાવરણ છે તે સમગ્ર છેલ્લા 2 દિવસથી જોવા મળતું છે અને તેના કારણે ક્યાંક ને ક્યાંક જે પીચ અને જે ગ્રાઉન્ડ એટમોસ્ફિયર છે તે ક્યાંક સારું રહેશે અને જે પ્રેક્ષકોને જે મેચ નિહાળવાની જે મજા હતી તેમાં પણ ક્યાંક વધારો થશે અને આજના દિવસે ત્યાં મેચ યોજાની છે તે બંને ટીમો માટે જે કહી શકાય નિર્ણાયક મેચ છે. જો ઓસ્ટ્રેલિયન ટીમ જીતશે તો તેમની પાસે જે ફ્રેન્ડ છે તે જીતી શકાય આસાનીથી તેવું થઈ જશે અને માત્ર ઇન્ડિયાની વાત કરવામાં તો ઇન્ડિયા જો આમે ચારશે તો તે શ્રેણીમાંથી બહાર થઈ જશે. એટલે કે બંને ટીમ માટે કરો યા મરોનો આજનો આ મુકાબલો છે અને આ મુકાબલો રસપ્રદ જરૂરથી રહેશે. બિલકુલ થી આભાર રક્ષિત સમગ્ર વિગત બદલ.